हेलो स्टूडेंट्स, स्काईलाइन एजुकेशन चैनल में तमारा बधानू स्वागत छे। आज आपणे धोरण पांच सेमेस्टर वन एनी अंदर लिटल स्टेप वन टू थ्री नू सोल्यूशन करीशु। बधाज शब्दोनू भाषांतर करी अने संपूर्ण समझूती आपणे मेळवीशु। एक्टिविटी नंबर वन, नीचेनू काव्य सांभळो, दोहरावो अने गावो। राइम RHYME, राइम એટલે થશે કવિતા। આઈ હેવ અ લિટલ શોપ, આઈ એટલે હું, અહીંયા બાજુમાં આપેલું છે હેવ, તો આઈ નું ગુજરાતી થશે મારી। હેવ એટલે છે, અ લિટલ એટલે કે નાની, શોપ એટલે દુકાન। આઈ હેવ અ લિટલ સ્ટોપ, મારી પાસે નાની દુકાન છે। આઈ હેવ અ લિટલ શોપ, મારી પાસે નાની દુકાન છે। ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, ધીસ એટલે આ, ઓલ એટલે બધી જ, થિંગ્સ એટલે વસ્તુઓ, આઈ એટલે હું, સ્ટોક એટલે સંગ્રહ કરવો, આ બધી વસ્તુઓનો હું સંગ્રહ કરું છું। તો કઈ કઈ વસ્તુઓ છે તે આપણે જોઈએ, પરંતુ અહીંયા તો ચિત્રો આપેલા છે, તો આ ચિત્રોના નામ શું હશે ચાલો જોઈએ। તો અહીં થોડાક આપણને ક્લુ આપેલા છે, રેબિટ્સ, પિક્ચર્સ, પેરોટ, પપ્પીઝ, આઈસ્ક્રીમ, પીજન્સ, ગેમ્સ, બુક, કોફી, કિટન, ટોય, બોયઝ, ગર્લ્સ। તો જ્યાં ચિત્ર આપેલા છે ત્યાં આપણે આ ક્લુનો ઉપયોગ કરીશું અને કવિતા છે એ સંપૂર્ણ સોલ્યુશન થશે। ચાલો જોઈએ, પહેલું આપેલું છે પુસ્તકો, તો પુસ્તકોની જગ્યાએ શબ્દ વપરાશે બુક્સ, BOOK, બુક્સ। એન્ડ થોડાક ચિત્ર આપેલા છે, તો ચિત્રને ઇંગ્લિશમાં કહેવાશે પિક્ચર્સ, તો બુક્સ એન્ડ પિક્ચર્સ એટલે કે પુસ્તકો અને ચિત્રો। અહીં બેટ આપેલું છે એટલે કે એ રમતગમતના સાધનો છે, તો આપણે એને ગેમ્સ કહીશું। એન્ડ થોડાક રમકડા આપેલા છે, ટેડી બિયર છે, બરાબર છે, તો એને આપણે કહીશું ગેમ્સ। એન્ડ ટોયઝ, રમતો અને રમકડાઓ, મેન્ટ ફોર લિટલ, મેન્ટ એટલે બનાવવામાં આવેલા છે, લિટલ એટલે કે નાના। હવે અહીં છોકરીઓનું ચિત્ર આપેલું છે એટલે એને કહેવાશે ઇંગ્લિશમાં ગર્લ્સ, એન્ડ છોકરાઓ છે એટલે બોયઝ, મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, નાના છોકરાઓ અને છોકરીઓ માટે બનાવવામાં આવેલા છે। પેટ્સ ફોર ઓલ, પેટ્સ એટલે પાલતુ પ્રાણીઓ, ફોર એટલે માટે, ઓલ એટલે બધા જ, તો પાલતુ પ્રાણીઓ બધા માટે। કયા કયા પાલતુ પ્રાણીઓ, તો પહેલા આપેલા છે કૂતરા અને પછી છે બિલાડી, તો કૂતરાને ઇંગ્લિશમાં કહેવાશે ડોગ્સ, બરાબર, પણ અહીં ડોગ્સ નથી, આ છે ડોગ્સના બચ્ચાઓ એટલે કે એને કહેવાય પપીસ। કિટન્સ આપેલી છે, કેટ નથી, કિટન્સ છે, બરાબર, અહીંયા ક્લૂઝની અંદર આપેલું છે કિટન્સ, કિટન્સ એટલે બિલાડીના બચ્ચા, તો પેટ્સ ફોર ઓલ પપીસ એન્ડ કિટન્સ એટલે કે કૂતરાના બચ્ચા અને બિલાડીના બચ્ચા, પાલતુ પ્રાણીઓ બધા જ માટે। હવે આપેલા છે રેબિટ્સ, રેબિટ્સ એટલે સસલાઓ, બર્ડીઝ એટલે કે પક્ષીઓના બચ્ચા, પછી આપેલું છે પેરોટ, પેરોટ એટલે પોપટ, પીજન, પીજન એટલે કબૂતર, તો સસલાઓ, પક્ષીના બચ્ચા, પોપટ અને કબૂતર। ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, ગોલ્ડ ફિશ એટલે કે સોનેરી માછલી, ઇન એટલે માં, બાઉલ એટલે કે વાટકો, ઓફ ગ્લાસ એટલે કે કાચ, એટલે કે કાચના વાટકામાં સોનેરી માછલી છે। સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, સ્વિશિંગ એટલે કે એ માછલી જ્યારે પસાર થાય છે ત્યારે જે અવાજ થાય છે એને આપણે સ્વિશિંગ કહીશું, ફ્લેશિંગ એટલે કે ચમકે છે, એ ગોલ્ડ ફિશ છે, સોનેરી માછલી છે, તો જ્યારે તે પસાર થાય છે ત્યારે ફ્લેશિંગ થાય છે। એસ ધેય પાસ, પાસ એટલે પસાર થવું, ધેય એટલે તેઓ, તો એક કાચના બાઉલમાં ગોલ્ડ ફિશ, સોનેરી માછલી, એ પસાર થાય છે ત્યારે સ્વિશિંગ એટલે કે અવાજ આવે છે અને ફ્લેશિંગ એટલે કે ચમકે છે। હવે આઈસ્ક્રીમ કોન આપેલો છે, તો આઈસ્ક્રીમ કોન ફોર ઓલ લિટલ ટમીઝ, આઈસ્ક્રીમનો કોન, ફોર એટલે માટે, લિટલ એટલે નાના, ટમીઝ એટલે કે પેટ, બરાબર છે, બધા જ નાના પેટ માટે આઈસ્ક્રીમ। હવે અહીં જે ચિત્ર આપેલું છે એ છે કોફી, કોફી ફ્રી, ફ્રી એટલે કે મફતમાં,
फॉर ऑल ध मम्मीज એટલે કે જે બાળકોની માતાઓ મારી પાસે આવવાની છે શોપ પર દુકાન પર એ બધી જ મમ્મી માટે કોફી છે ફ્રીમાં મળશે તો કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીસ કોફી છે ફ્રી છે બધી જ મમ્મીઓ માટે ફરીથી આપણે એકવાર સોલ્યુશન કરીએ આઈ હેવ અ લિટલ શોપ મારી પાસે એક નાની દુકાન છે દીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક આ બધી વસ્તુઓ છે કે જેનો હું સંગ્રહ કરું છું પુસ્તકો અને ચિત્રો બુક્સ એન્ડ પિક્ચર્સ ગેમ્સ એન્ડ ટોયઝ મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ પુસ્તકો અને ચિત્રો રમતો અને રમકડાઓ જે નાના બાળકો એટલે કે નાની બાળકીઓ અને બાળકો માટે બનેલા છે પેટ્સ ફોર ઓલ બધા માટે પાલતુ પ્રાણીઓ પપીઝ એન્ડ કિટન્સ કૂતરાઓના બચ્ચા એન્ડ બિલાડીના બચ્ચા રેબિટ્સ બર્ડીઝ પેરોટ્સ પીજન્સ રેબિટ્સ એટલે કે સસલાઓ પક્ષીઓના બચ્ચા પોપટ અને કબૂતર ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ ગોલ્ડ ફિશ સોનેરી માછલી એક કાચના બાઉલમાં એટલે કે કાચના વાટકામાં સોનેરી માછલી સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ જેમ તેઓ પસાર થાય છે તેમ અવાજ આવે છે અને ચમકે છે આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ નાના નાના પેટ માટે આઈસ્ક્રીમના કોન કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ કોફી છે મફતમાં છે બધા જ મમ્મીઓ માટે હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 2 ચિત્ર જુઓ વાર્તા સાંભળો અને વાંચો સ્ટોરી સ્ટોરી એટલે વાર્તા લીલી બિલી એન્ડ ગુલુ આ ત્રણે ત્રણ છે એ નામ આપેલા છે અહીં એક વર્ગખંડ છે ક્લાસ આપેલો છે એ ક્લાસમાં એક નવી વિદ્યાર્થીની આવે છે અને એનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે અને તે બધા સાથે કેવી વાતો કરે છે તેના વિશેની આ વાર્તા છે તો ચાલો જોઈએ લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ ઓકે લીલી લેમ્બ એટલે બકરી ઘેટું તો લીલી લેમ્બ છે એ ક્લાસમાં એન્ટર એટલે પ્રવેશ કરે છે સી ઇઝ અ ન્યૂ પ્યુપિલ શી એટલે તેણી ન્યૂ એટલે નવી પ્યુપિલ એટલે વિદ્યાર્થીની તેણી નવી વિદ્યાર્થીની છે બિલી વેલકમ્સ હર બિલી હવે ક્લાસનો એક વિદ્યાર્થી તે વેલકમ્સ એટલે કે સ્વાગત કરે છે હર એટલે તેણીનું બિલી તેણીનું સ્વાગત કરે છે હેલો આઈ એમ લીલી હેલો આઈ એટલે હું લીલી એટલે લીલી એમ એટલે છું હેલો હું લીલી છું હેલો આઈ એમ બિલી તો સામેથી જવાબ મળે છે હેલો હું બિલી છું કમ એન્ડ સીટ હિયર કમ એટલે આવ અને સીટ એટલે કે બેસ હિયર એટલે અહીંયા આવ અને અહીં બેસ થેન્ક યુ તમારો આભાર હવે આગળ જોઈએ આપણે ધીસ ઇઝ ગુલ્લુ તો અહીં કોણ બેઠેલું છે તો કે આ ગુલ્લુ છે હેલો ગુલ્લુ નાઇસ ટુ મીટ યુ હેલો ગુલ્લુ નાઇસ એટલે આનંદ થવો મીટ એટલે મળીને યુ એટલે તમને હેલો ગુલ્લુ તમને મળીને આનંદ થયો અથવા તો ખુશી થઈ નાઇસ ટુ મીટ યુ લીલી તને મળીને પણ આનંદ થયો લીલી હુ ઇઝ અવર ટીચર હવે લીલી છે પૂછે છે કે હુ એટલે કોણ અવર એટલે આપણા ટીચર એટલે શિક્ષક આપણા ટીચર આપણા શિક્ષક કોણ છે તો સામેથી બિલી છે જવાબ આપે છે મિસ ગોરી ઇઝ અવર ટીચર મિસ ગોરી એ આપણા ટીચર છે તો ઇટ્સ ટાઈમ સી વિલ બી હિયર એની ટાઈમ તો પછી એક વિદ્યાર્થી બોલે છે કે ઇટ્સ ટાઈમ હવે ટાઈમ થઈ ગયો છે શી વિલ એ આવશે બી હિયર અહીં એની મિનિટ કોઈ પણ સમયે હવે તે કોઈ પણ સમયે અહીં આવશે હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર તો હવે લીલી લેમ્બ પૂછે છે હુ એટલે કોણ યોર એટલે તમારા ટીચર એટલે કે શિક્ષક લાસ્ટ યર ગયા વર્ષે વોઝ એટલે હતા ગયા વર્ષે તમારા ટીચર કોણ હતા તો મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર તો એમાંથી એક વિદ્યાર્થી જવાબ આપે છે મિસ્ટર એલિફન્ટ એટલે કે મિસ્ટર હાથી વોઝ એટલે હતા અવર ટીચર
એટલે કે અમારા શિક્ષક લાસ્ટ યર ગયા વર્ષે. મિસ્ટર હાથી અમારા ટીચર હતા ગયા વર્ષે. બીજું વાક્ય પણ બની શકે, ગયા વર્ષે મિસ્ટર હાથી અમારા ટીચર હતા. આગળ વધીએ તો આવી જાય છે એમના ટીચર મિસ ગોરી. તો મિસ ગોરી એન્ટર થતા થતા બોલે છે, હેલો ચિલ્ડ્રન્સ, હેલો બાળકો. તો બધા જ બાળકો કહે છે, ગુડ મોર્નિંગ ટીચર, સુપ્રભાત ટીચર, શિક્ષક. ઓહ, વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. હવે મિસ ગોરી કહે છે, ઓહ, અરે, વી, અમે, હેવ એટલે અમારી પાસે છે અ ન્યૂ ફ્રેન્ડ, એક નવા મિત્ર, ઇન અવર ક્લાસ, અમારા ક્લાસમાં, અમારા વર્ગખંડમાં. અરે, અમારા વર્ગખંડમાં એક નવા મિત્ર છે. લીલી, કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. લીલી એટલે લીલી, કમ હિયર, અહીંયા આવ, એન્ડ ઇન્ટ્રોડ્યુસ એટલે કે તમારી ઓળખાણ આપો, યોર સેલ્ફ એટલે કે તમારી. લીલી, અહીં આવ અને તને તારી જાતને ઇન્ટ્રોડ્યુસ કર એટલે કે તારી ઓળખાણ આપ, તારો પરિચય આપ. હેલો, આઈ એમ લીલી. હવે લીલી આવે છે સ્ટેજ પર અને બોલે છે, હેલો, હું લીલી છું. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. આઈ એટલે હું, સ્ટડીડ ભણતી હતી, ઇન જોલી સ્કૂલ, શાળાનું નામ આપેલું છે જોલી સ્કૂલ, લાસ્ટ યર, ગયા વર્ષે. હેલો, હું લીલી છું, હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં ભણતી હતી. નાવ આઈ એમ હિયર. નાવ એટલે હવે, આઈ એટલે હું, એમ છું, હિયર એટલે અહીંયા, હવે હું અહીંયા છું. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. આઈ એટલે હું, લીવ એટલે રહું છું, હિયર એટલે અહીંયા, વિથ માય, વિથ એટલે સાથે, ગ્રાન્ડ મધર એટલે દાદી, હું મારા દાદી સાથે અહીં રહું છું. માય પેરેન્ટ્સ આર ઇન હિલી લેન્ડ. મારા પેરેન્ટ્સ એટલે કે વાલી, બરાબર છે, માતા પિતા. મારા માતા પિતા હિલી લેન્ડમાં રહે છે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. તે એક નાનું શહેર છે એટલે કે ગામ પણ કહી શકીએ આપણે. હવે કહે છે, હેલો લીલી. બીજા જે સ્ટુડન્ટ છે એ લીલીને હેલો કહે છે, વેલકમ ટુ અવર ક્લાસ. એમાંથી એક વિદ્યાર્થી બોલ્યો, વેલકમ, સ્વાગત છે, ટુ અવર ક્લાસ, અમારા ક્લાસમાં તારું સ્વાગત છે. તો ચાલો આપણે ફરીથી એનું ભાષાંતર કરીએ કે આ વાર્તા શેના વિશે છે. તો એક વર્ગખંડ છે જેમાં બાળકો ભણતા હતા, ત્યાં એક નવા બાળકની એન્ટ્રી થાય છે, એટલે કે એ વર્ગખંડમાં એક નવું બાળક આવ્યું. એનું નામ હતું લીલી લેમ્બ. લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ. વર્ગખંડમાં લીલી લેમ્બ આવ્યું. શી ઇઝ અ ન્યૂ પ્યુપિલ. તે એક નવી વિદ્યાર્થીની છે. બિલી વેલકમ્સ હર. બિલીએ તેમનું સ્વાગત કર્યું. હેલો, આઈ એમ લીલી. હેલો, હું લીલી છું. હેલો, આઈ એમ બિલી. હેલો, હું બિલી છું. કમ એન્ડ સીટ હિયર. આવો અને અહીં બેસો. થેન્ક યુ, તમારો આભાર. ધીસ ઇઝ ગુલ્લુ. આ ગુલ્લુ છે. હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. હેલો ગુલ્લુ, તમને મળીને આનંદ થયો. તો ગુલ્લુએ પણ જવાબ આપ્યો, નાઇસ ટુ મીટ યુ, યુ લીલી. લીલી, તને મળીને પણ આનંદ થયો. હુ ઇઝ અવર ટીચર. આપણા શિક્ષક કોણ છે. મિસ ગોરી ઇઝ અવર ટીચર. મિસ ગોરી આપણા ટીચર છે. ઇટ્સ ટાઈમ. સી વિલ બી હિયર એની ટાઈમ. હવે ટાઈમ થઈ ગયો છે. તે ગમે તે સમયે અહીં આવતા હશે. હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે તમારા ટીચર કોણ હતા. મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર. મિસ્ટર એલિફન્ટ ગયા વર્ષે અમારા ટીચર હતા. હવે મિસ ગોરી આવે છે. હેલો ચિલ્ડ્રન્સ, હેલો બાળકો, ગુડ મોર્નિંગ ટીચર, શુભ પ્રભાત ટીચર. ઓહ, વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. અરે, આપણા ક્લાસમાં એક નવો ફ્રેન્ડ છે. લીલી, કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. લીલી, અહીં આવ અને તારો પરિચય આપ. હેલો, આઈ એમ લીલી. હેલો, હું લીલી છું. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. નાવ આઈ એમ હિયર. હવે હું અહીંયા છું. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. હું અહીં મારા દાદી સાથે રહું છું. માય પેરેન્ટ્સ આર ઇન હિલી લેન્ડ. મારા માતા પિતા હિલી લેન્ડમાં રહે છે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. એ એક નાનું શહેર છે. હેલો લીલી. હેલો લીલી, વેલકમ ટુ અવર ક્લાસ. અમારા ક્લાસમાં તારું સ્વાગત
છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 3, તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે વોટ ઇઝ ઇન માય હેન્ડ રમત રમો. તો શિક્ષક જે પ્રમાણે તમને ગેમ રમાડશે એ પ્રમાણે તમારે રમત રમવાની છે. રમતનું નામ હશે વોટ ઇઝ ઇન માય હેન્ડ, મારા હાથમાં શું છે. તો એના માટેની હેલ્પલાઇન પણ અહીં આપેલી છે, જે તમે સ્ક્રીન પર અને તમારી ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. તો એવી રીતે તમારા શિક્ષક તમને રમત રમાડશે જે તમારે રમવાની છે. તો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, અને તમને જો આ પાઠ ભણવાની ખૂબ જ મજા આવી હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ફ્રેન્ડ પણ છે, તો એની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં કમેન્ટ કરો કે તમારે કયા કયા પાઠના ભાષાંતરની જરૂર છે, કયા કયા પાઠનો આવી રીતે ડિટેલમાં અભ્યાસ કરવો છે, તો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.